થર્મલ એન્જિનિયરિંગ ટુ નું. એની અંદર આપણે જે અલગ અલગ પ્રકારની જે સાયકલો હતી જે આપણે ભણવાના હતા બરોબર, એ આપણે જોઈ હતી. અને છેલ્લે આપણે જે વેપર કમ્પ્રેશન સિસ્ટમ રેફ્રિજરેશન સિસ્ટમ હતી વીસીઆર સિસ્ટમ બરોબર, એ જોયું હતું. પછી એની જે સાયકલ છે એની પર કયા કયા અલગ અલગ ઘટકો જે છે એની ઉપર અસર કરતા હોય છે બરોબર, ફેક્ટર્સ કયા કયા અસર કરતા હોય છે એ આપણે જોયું હતું બરોબર. અને છેલ્લે આપણે અલગ અલગ જે સમીકરણો હતા બરોબર, પછી અલગ અલગ સ્થિતિ જોઈ હતી કે ભાઈ કે જો તમારું જે કમ્પ્રેશન પછી બરોબર જે રેફ્રિજરન્ટ છે તમારું બરોબર, એની જે માધ્યમ છે તમારું ઠંડુ ઠંડક કરવાનું બરોબર, એ કઈ સ્થિતિમાં છે. પછી કહેવાય ને કે કહેવાય ને કે સૂકી અને સંતૃપ્ત વરાળ ડાયન સેચ્યુરેટેડ ફોર્મમાં છે, સુપર હીટેડ ફોર્મમાં છે, કે પછી ભીની વરાળ એટલે કે વાઇટ ફોર્મમાં છે બરોબર. એ બધું એ બધા માટે અલગ અલગ આપણે કહેવાય ને કે સીઓપી કઈ રીતે મેળવવું, કાર્ય છે કરીએ છીએ કમ્પ્રેસર ઉપર એ કઈ રીતે મેળવવું, પછી વર્ક જે ગરમી જે આપણને મળી રેફ્રિજરેટિંગ ઇફેક્ટ મળી છે બરોબર, જે હીટ ગરમી આપણે ખેંચી છે એ કઈ રીતે મેળવવું, એ બધાના સમીકરણો આપણે જોયા હતા. હવે તમારામાંથી જો કોઈ એ વિડીયો મિસ કરી દીધો હોય તો દર વખતની જેમ આ વિડીયોની છેલ્લી 20 સેકન્ડની અંદર તમારી સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડ ઉપર એક ટેબ આવશે બરોબર, એની ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો બરોબર. તો આજે આપણે જે અલગ અલગ સ્થિતિઓ જોઈ હતી એની માટે આપણે અલગ જે દાખલા છે ન્યુમેરિકલ છે બરોબર, એની ઉપરથી એ આપણે જોવાના છે બરોબર. તો સૌથી પહેલાં ન્યુમેરિકલ જોઈએ તો એક વેપર કમ્પ્રેશન સાયકલ છે બરોબર રેફ્રિજરન્ટ માટેની, એ 60 bar અને 25 bar દબાણ વચ્ચે પ્રેશર વચ્ચે કામ કરતી હોય છે બરોબર. જે કમ્પ્રેસરમાંથી જે વેપર નીકળે છે એ ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટેટમાં છે, એટલે કે સૂકી અને સંતૃપ્ત વરાળની સ્થિતિમાં છે બરોબર. અંડર કુલિંગ કોઈ જાત પ્રકારનું થ્રોટલિંગ પહેલાં થતું નથી બરોબર. હવે જો હવે તમારે મેળવવાનું શું, જો સીઓપી તમારે મેળવવાનું છે કઈ વસ્તુ, સીઓપી કોએફિશિયન્ટ ઓફ પર્ફોમન્સ, અને જો રેફ્રિજરન્ટનો જે ફ્લો છે જે રેફ્રિજરન્ટનો વાવ છે એ કેટલો છે, 5 kg/min બરોબર, પ્રતિ મિનિટે 5 kg રેફ્રિજરન્ટનો ફ્લો થાય છે બરોબર, તો તમારે જે એ રેફ્રિજરેટિંગ જે યુનિટ છે બરોબર એની કેપેસિટી મેળવવાની છે ટીઆરમાં, ટર્ન ઓફ રેફ્રિજરેશનમાં બરોબર. ને જેટલા જે બે પ્રેશર આપેલા છે 60 bar અને 25 bar, એ માટેની એન્થાલ્પીની વેલ્યુ, એન્ટ્રોપીની વેલ્યુ, સેચ્યુએશન તાપમાન એટલે કે સંતૃપ્ત તાપમાનની વેલ્યુ, બધી વેલ્યુ તમને આગળ આપેલી છે બરોબર. આ બધાનો તમારો ઉપયોગ કરવાનો રહેશે. તો એની પરથી આગળ વધીએ આપણે. હવે તો જો સૌથી પહેલાં તો આ ફિગર છે જે તમને બતાવે છે કે ભાઈ 4 થી આ જે આખી સાયકલ છે તમારી બરોબર, 1, 2, 3 અને 4, 4 થી 1 બરોબર. આ બે બાર છે, એક છે 25 bar ને બીજો છે 60 bar બરોબર. હવે સૌથી પહેલાં આપણે સાયકલની સીઓપી એટલે કે જે રેફ્રિજરેટ સાયકલ છે એની કોફિશિયન્ટ પર્ફોમન્સ મેળવવાનું છે બરોબર. તો અહીંયા આગળ જો તમે જો તમને ટીએસ ડાયગ્રામ આપેલો છે, તમે જો વર્ડ S1 ને S2 બંને સરખા છે બરોબર, કેમ કે અચળ એન્ટ્રોપી છે એટલે S1 ને S2 બંને લેવલ સરખી જશે. એટલે શું થયું, આ અહીંયા આગળ તમારું જે એસ જે 0.1 છે બરોબર, અહીંયા આગળ તમારી જે વરાળ 1 થી 2 જે છે બરોબર પ્રક્રિયા એ કઈ છે, કમ્પ્રેશનની પ્રક્રિયા છે બરોબર. અને કમ્પ્રેશન પ્રક્રિયા પૂરી થયા પછી તમારી જે રેફ્રિજરન્ટ છે તમારું એ સૂકી અને સંતૃપ્ત વરાળ એટલે કે ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ વેપરના ફોર્મમાં છે બરોબર. એટલે અહીંયા આગળ તમારી જે વરાળ છે એ તમારી વેટ વેપરના ફોર્મમાં હશે બરોબર. તો એની માટે S1 મેળવવા માટેનું સમીકરણ શું થશે, SF1 વત્તા XG1 માઇનસ SF1. આ જે છે એ એક વેટ વેપર માટે બરોબર, ભીની વરાળ માટેનું વરાળની એન્ટ્રોપી મેળવવા માટેનું સમીકરણ છે આ. અને સામે આવશે S2 એટલે કે અહીંયા આગળ તમારી જે 0.2 પર તમારી વરાળ રેફ્રિજરન્ટ છે એ સૂકી અને સંતૃપ્ત વરાળના ફોર્મમાં હશે, એટલે અહીંયા આગળ આવશે સીધું SG2 બરોબર. કેમ કે એમાં કોઈ જાતનું કંઈ ભીનાશ કે કહેવાય ને કે ભેજનું કે પ્રમાણ નહીં હોય બરોબર, એટલા માટે S1 બરાબર S2. હવે SF1ની વેલ્યુ કેટલી થઈ તમને આપેલી છે, જો S1 કેટલી છે 1 એટલે અહીંયા આગળ 25 bar કેટલી વેલ્યુ થઈ, 0.075 લિક્વિડની બરોબર. F તમારું ફ્લુઇડ દર્શાવે છે બરોબર, એટલે કે પ્રવાહી ફોર્મમાં, અને G દર્શાવે છે વાયુ ફોર્મ એટલે કે ગેસ ફોર્મ બરોબર. SF1ની વેલ્યુ -0.075 પ્લસ X1 આપણને ખ્યાલ નથી બરોબર, SG1 તમને આપેલું છે 0.896 ને સામે -0.075 અને ઇઝી બરાબર SG2 કેટલું થશે 60 bar વેપર માટે 0.703 બરોબર. બધી વેલ્યુ ન્યુ એડિશન સબટ્રેક્શન કરી નાખો પછી તમને છેલ્લે X1ની વેલ્યુ કેટલી મળશે, જે છે તમારું ડ્રાયનેસ ફ્રેક્શન બરોબર. X1ની વેલ્યુ તમને મળશે 0.8 બરોબર. તો આ X1ની વેલ્યુ તમને મળી ગઈ. સમય હવે તમારે મેળવવાનું રહેશે H1 તમારે મેળવવું, જો તમારે 0.1 ઉપર H1 એન્થાલ્પીની વેલ્યુ મેળવવાની રહેશે, કે અહીંયા આગળ તમારી જે વરાળ છે તમારી ભીની વરાળ છે બરોબર, વેટ વેપરના ફોર્મમાં છે તમારો રેફ્રિજરન્ટ. H1 = HF1 + XHF S1 X1 HF G1 એટલે કે HF G1 એટલે HG1 - HF1.
હવે HF1 ની વેલ્યુ તમને આપેલી છે કેટલી છે એ આગળ તમે જુઓ તો -18.4 ધ્યાન રાખવાનું કે જ્યાં આગળ 1 આવશે ત્યાં આગળ તમારી જે 25 bar વાળી જે બધી વેલ્યુ છે બરોબર એ તમારે લેવાની અને જ્યાં આગળ 2 આવશે ત્યાં આગળ તમારે 60 bar ની બધી વેલ્યુ લેવાની રહેશે બરોબર તો 18.4 -18.4 પ્લસ X1 ની વેલ્યુ આપણને મળી ગઈ 0.8 બરોબર HG તમને HG1 કેટલું છે અહીંયા આગળ તમે જુઓ તો 234.5 માઇનસ HF1 કેટલું છે -18.4 બરોબર બધે આવે સમય ગુણાકાર ભાગાકાર બધું સરવાળો એડિશન સબટ્રેક્શન બધું કરવાનું એટલે તમને છેલ્લે H1 ની વેલ્યુ મળશે 183.92 કિલો જુલ પ્રતિ કેજી બરોબર H1 ની વેલ્યુ મળી ગઈ નેક્સ્ટ હવે COP તમારે મેળવવાનું છે H1 માઇનસ H3 અપોન H2 માઇનસ H1 બરોબર તો બધે તમે જુઓ તો H1 ની વેલ્યુ તમને મળી ગઈ 183.92 એ મૂકી દો માઇનસ H3 આ જે છે તમારો H3 અહીંયા આગળ તમારું ફરીથી વેપરમાં જશે બરોબર એટલે અહીંયા પણ તમારી જે વેલ્યુ છે એ વેપર ની દાવશે સોરી લિક્વિડ ની આવશે અહીંયા આગળ તમારું કહેવાય ને ગરમી રેફ્રિજરન્ટમાંથી નીકળી ગઈ છે બરોબર એટલે ફરીથી ઠંડુ થઈને લિક્વિડમાં લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે એટલે અહીંયા આગળ આવશે H3 ની વેલ્યુ 61.9 બરોબર અપોન H2 ની વેલ્યુ કેટલી થશે 208.1 કેમ કે અહીંયા આગળ છે 2 ઉપર અહીંયા આગળ તમારી જે રેફ્રિજરન્ટ છે એ સુકી અને સંતૃપ્ત વરાળ ટાઈન સેચ્યુરેટેડ વેપરના ફોર્મમાં છે એટલા માટે બરોબર અહીંયા આગળ આવશે H2 એટલે કે 208.1 માઇનસ H1 એટલે કે 183.92 બધું તમે કરશો એટલે તમને COP ની વેલ્યુ મળશે 5.05 બરોબર આની કાંઈ યુનિટ નહીં હોય બરોબર કેમ કે H1 ને ઉપર H ને નીચે H બંને બાજુ કિલો જુલ પ્રતિ કેજી છે એટલે COP ની કોઈ યુનિટ એનો હોતો નથી બરોબર એટલે COP તમને વેલ્યુ મળ્યું 5.05 બીજો મેળવવાનું છે રેફ્રિજરેશન કેપેસિટી બરોબર તો કઈ તમારે છે RE બરાબર H1 માઇનસ H3 એટલે રેફ્રિજરેટિંગ ઇફેક્ટ કેટલી થઈ 23.92 માઇનસ 61.9 એટલે કે 122.02 કિલો જુલ પ્રતિ કેજી હવે માસ ફ્લો રેટ જે છે રેફ્રિજરન્ટનો બરોબર કેટલો દળનો ફ્લો થાય છે એ આપણને આપેલું છે 5 kg પ્રતિ મિનિટ હવે આ માસ ફ્લો રેટ અને જે રેફ્રિજરેશન ઇફેક્ટ છે બંનેનો ગુણાકાર કરીને તમને કેટલી કહેવાય ને કે પ્રતિ મિનિટે કેટલી ગરમી ખેંચાય છે બરોબર રેફ્રિજરન્ટ દ્વારા એ તમને મળી જશે એટલે મળશે 610.1 કિલો જુલ પ્રતિ મિનિટ બરોબર હવે રેફ્રિજરેશન કેપેસિટી તમારે મેળવ્યું તેના માટેનું સમીકરણ અહીંયા આગળ આપેલું છે કે હીટ એબ્ઝોર્બ છેદમાં 210 TR બરોબર એ 610.1 ભાગ્યા 210 એટલે કે તમને મળશે 2.91 TR અહીંયા આગળ કિલોવોટ નહીં આવે TR આવશે બરોબર એટલે 2.91 TR ટર્ન ઓફ રેફ્રિજરેશન તમને ઇફેક્ટ મળશે અહીંયા આગળ તમને બરોબર આ થઈ ગયું હવે નેક્સ્ટ દાખલામાં જઈએ હવે એક વેપર કમ્પ્રેશન સાયકલ ફ્રી તમને આપેલી છે જે તમે જે જ્યાં આગળ રેફ્રિજરન્ટ છે એ R40 તરીકે એનો ઉપયોગ થાય છે જે રેફ્રિજરન્ટ જેવું ઉપયોગ થાય છે એ છે R40 બરોબર ટેમ્પરેચર લિમિટ છે એ -10 degree અને 45 degree છે બરોબર તાપમાનની વેલ્યુ બંનેની -10 degree છે અને 45 degree છે રેફ્રિજરન્ટ જે છે એ કમ્પ્રેસરમાં જ્યારે અંદર જશે ત્યારે એ ડ્રાય એન્ડ સેચ્યુરેટેડમાં હશે બરોબર જ્યારે કમ્પ્રેસરની અંદર જશે તમારું કમ્પ્રેશનની બહાર નીકળે ત્યારે નહીં કમ્પ્રેશનની અંદર છે એટલે કે 0.1 ઉપર જ્યાં આગળ 0.1 છે તમારું ત્યાં આગળ તમારું જે તમારી રેફ્રિજરન્ટ છે તમારું એ સૂકી અને સંતૃપ્ત વરાળના ફોર્મમાં હશે ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ વેપરના ફોર્મમાં હશે એટલા માટે કમ્પ્રેસ થશે બરોબર એટલે કે 0.2 ઉપર કમ્પ્રેસ થઈને જ્યાં નીકળશે ત્યારે એ ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ નહીં પણ સુપરહીટેડ થઈ જશે બરોબર એમ કે જાય છે તરત જ ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ છે એટલે કમ્પ્રેશન પછી એ સુપરહીટેડ થઈ જશે કમ્પ્રેશન પછી જે તાપમાન છે એ 60 degree પહોંચે છે તમે મેળવવાનું શું COP સાયકલની મેળવવાની છે તો આગળ જો બંને જે પહેલામાં તમને પહેલા ન્યુમેરિકલમાં તમને બંને પ્રેશરની દબાણની વેલ્યુ આપી હતી અહીંયા આગળ તમને બંને ટેમ્પરેચરની વેલ્યુ આપેલી છે એટલે આ -10 ને આ 45 બરોબર બધાની માટે એન્થાલ્પી અને એન્ટ્રોપીની વેલ્યુ લિક્વિડ અને વેપર માટે તમને આપેલી છે બરોબર અને સબકુલિંગ તમારે એઝ્યુમ કરવાનું કે સબકુલિંગ કંઈ થયું નથી બરોબર અહીંયા ફરીથી S1 ને S2 બંને સરખા રહેવાના બરોબર તો S3 બરાબર S2 વત્તા S2 વત્તા C2.3 CPA log T log T log T 2.T3 = S1 હવે અહીંયા આગળ આ શું કામ લગાડ્યું આપણે S2 ની વેલ્યુ બરોબર S2 ની જગ્યાએ આપણે આ સમીકરણ શું કામ લખ્યું પહેલામાં આપણે X1 વાળું લગાડ્યું હતું બરોબર અહીંયા આગળ આપણે લગાડીએ છીએ S2 વત્તા 2.3 CP log T2 upon T3 = S1 બરોબર શું કામ કેમ કે અહીંયા આગળ જે 0.2 ઉપર છે તમારી વરાળ છે એ તમારી છે સુપર હીટેડ વરાળ બરોબર એટલા માટે જે તમારું જે રેફ્રિજરન્ટ છે તમારું સુપર હીટેડ વરાળના 2.3 CP log T2 upon T3 = S1 બરોબર શું કામ કેમ કે અહીંયા આગળ જે 0.2 ઉપર છે તમારી વરાળ છે એ તમારી છે સુપર હીટેડ વરાળ બરોબર એટલા માટે જે તમારું જે રેફ્રિજરન્ટ છે તમારું સુપર હીટેડ વરાળના ફોર્મમાં છે એટલા માટે S3 S2
એસ ટુ પ્લસ 2.3 સીપી લોગ T2 ઓપન T3 ઇઝ ઇક્વલ ટુ S1 બરોબર, એટલે કે 1.587 ઇન્ટુ સીપી લોગ ઇ 333/318 બરોબર, જે તાપમાન છે બંને અહીંયા આગળ તાપમાન જે છે એ શું થશે, અહીંયા 60 ડિગ્રીએ પહોંચી જાય છે બરોબર ને, પહેલાં 45 હતું એટલે કે 60/45 એટલે કે 333/318 બરોબર બરોબર 1.637 S1 ઉપર તો જાઇન સેચ્યુરેટેડ છે એટલે વેપરના ફોર્મમાં જ રહેવાનું, અહીંયા આગળ તમારે S1 ની વેલ્યુ જે છે એ અહીંયા આગળ કહી દેશે આ બરોબર 1.637 ગરમી અચળ દબાણે સ્પેસિફિક હીટેડ કોન્સ્ટન્ટ પ્રેશર એની વેલ્યુ તમારે મેળવવાની રહેશે, તમને મળશે 1.084 બરોબર. હવે આ મળી એટલે તમને પછી H2 ની વેલ્યુ તમને મળી જશે સુપરહીટર વરાળ માટે બરોબર, સુપરહીટર વેપર માટે H2 ઇઝ ઇક્વલ ટુ H3 પ્લસ CP T2 માઇનસ T3. H3 ની વેલ્યુ 483.6, CP તમને મળી ગયો 1.084, T2 T3 તમને ખ્યાલ છે 60 અને 45 બરોબર. એ બંને વેલ્યુ મૂકશો એટલે તમને આન્સર મળશે H2 નો 499.86 કિલો જુલ પ્રતિ કેજી કેલ્વિન બરોબર. એ આગળ તમે ફિગરમાં જોવો તો તમારી જે ફિગર છે તમારી ચેન્જ થઈ ગઈ છે, પહેલાં 1 2 3 4 હતું, આમાં 1 2 3 4 5 1 બરાબર, અહીંયા આગળ 5 સ્ટેપ છે બરાબર, એટલે તમારી જે રેફ્રિજ વર્ક ડન જે છે કેટલું થશે તમારું H2 માઇનસ H1 બરાબર, એ સરખું જ રહેશે, H2 માઇનસ H1 જેટલું વર્ક થશે, પણ તમારી જે રેફ્રિજરેટિંગ ઇફેક્ટ છે એ ઓછી થઈ જશે, H1 માઇનસ H5 આ તમારું થઈ જશે તમારી રેફ્રિજરેટિંગ ઇફેક્ટ બરાબર. એટલે COP તમારે મેળવવાનો છે તો H1 માઇનસ H5 બરાબર અપોન H2 માઇનસ H1 બરાબર, બંને વેલ્યુ મૂકી દીધી, H1 ની વેલ્યુ 460.7, H5 ની વેલ્યુ 133 અને H2 ની વેલ્યુ થશે આપણને મળી 499.86, એટલે તમને છેલ્લે તમને બધું કરશો એટલે COP ની વેલ્યુ તમને મળશે 8.37 બરાબર. આ COP થઈ ગયું. નેક્સ્ટ હવે જોઈએ તો એક એમોનિયા NH3 એટલે કે એમોનિયા રેફ્રિજરેશન તમને દેખાડેલું છે કે જે -5 ડિગ્રી તાપમાન ને 25 ડિગ્રી તાપમાન વચ્ચે કામ કરતું હોય છે. હવે વેપર જે છે બરોબર એ કમ્પ્રેશન પૂરું થાય પછી જે તમને વેપર મળશે એ સૂકી અને સંતૃપ્ત વરાળ છે બરોબર, એટલા માટે કમ્પ્રેશન પહેલાં જે છે એ તમારું વરાળ કેવી થઈ, ભીની વરાળ, વેટ વેપર થયું બરોબર. અન્ડરકુલિંગ કોઈ જાતનું કોઈ પ્રકારનું નથી બરોબર, લિક્વિડ જે છે એ કન્ડેન્સ થયા પછી એને થ્રોટલ કરવામાં આવ્યું છે. હવે સાયકલ તમારે TS ડાયાગ્રામમાં ડ્રો કરવાની છે અને થિયોરેટિકલ COP તમારે મેળવવાનો છે. NH3 માટેની અલગ અલગ જે વેલ્યુઝ છે એન્થાલ્પી એન્ટ્રોપી તમને તાપમાનના આધારે ટેમ્પરેચરના આધારે તમને આપેલી છે, -5 ડિગ્રીઝ માટે અને 25 ડિગ્રીઝ માટે બરોબર. તો આ જો તમારું આ તમારું જે છે એ તમારું થઈ ગયું 1 2 3 4 બરોબર. હવે S1 જે છે બરોબર, S1 ને S2 ફરીથી સરખા છે બરોબર, એની ઉપરથી તમને હવે S1 જે છે તમારું ઈ S2 જે છે તમારું ઈ શું છે, તમારી ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ વેપર છે બરોબર, સૂકી અને સંતૃપ્ત વરાળ છે આપણે જોઈ લીધું પહેલાં, આપણે કહી દીધું છે કે કમ્પ્રેશન પછી તમારું જે રેફ્રિજરન્ટ છે એ ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ ફોર્મમાં આવી જાય છે, એટલે કમ્પ્રેશન પહેલાં એ ભીની વરાળના ફોર્મમાં હશે બરોબર. એટલે અહીંયા આગળ હવે S1 ને S2 બંને સરખા છે બરોબર, એટલે એની ઉપરથી તમને શું મળશે, ડ્રાયનેસ ફ્રેક્શનની વેલ્યુ મળી જશે બરોબર, બાકી બધી વેલ્યુ તમને આપેલી છે, SF1ની વેલ્યુ આપેલી છે, SG2ની આપેલી છે, SG1 ને SF1ની આપેલી છે, બધી વેલ્યુઝ મૂકી દો એટલે તમને X1ની વેલ્યુ મળશે બરોબર, કેટલી 0.923 બરોબર. એક વસ્તુ યાદ રાખવાની કે X ની વેલ્યુ ટ્રાન્સેક્શનની વેલ્યુ હંમેશા 1 કરતાં ઓછી હશે બરોબર, 1 કરતાં વધારે હોય તો તમારે કંઈ ભૂલ થઈ છે, ટ્રાન્સેક્શન X ની વેલ્યુ હંમેશા 1 કરતાં ઓછી રહેશે બરોબર. X ની વેલ્યુ મળી ગઈ, હવે એની ઉપરથી તમને H1 મળી જશે બરોબર 0.1 ઉપર બરોબર, જે રેફ્રિજરન્ટ છે તમારું એની એન્થાલ્પીની વેલ્યુ મળી છે H1 બરાબર HF1 વત્તા X1 ઇન્ટુ HG માઇનસ HF બરોબર, HF1 158.2, X1 0.923 જે આપણને મળી ગયું, HG1 ને HF1ની વેલ્યુ મૂકી દીધી 134.9 ને 158.2 બરોબર, બધી વેલ્યુ મૂકી દીધી એટલે તમને છેલ્લે H1ની વેલ્યુ મળશે 1304.4 કિલો જુલ પ્રતિ કેજી બરોબર. હવે COP મેળવવાનો છે, એ માટે સમીકરણ તો સેમ જ રહેવાનું, H1 માઇનસ H3 અપોન H2 માઇનસ H1 બરોબર. H1ની વેલ્યુ કેટલી છે 134.4 બરોબર, S3 298, H2 છે એ 1466 અને H1 આપણને ફરીથી મળી ગયું 1304.4 બરોબર. અહીંયા આગળ 1304.4 આવશે, 134.4 નહીં આવે, 1304.4 આવશે બંને બાજુએ બરોબર, H3 298, H2 1466.
બધી વેલ્યુ મૂકશો એટલે તમને સીઓપી જે છે એ આશ્રયની વેલ્યુ કેટલી મળશે 8.3 જેટલી, બરોબર. આ ફરીથી છે એ સુપરહીટેડ વાળો દાખલો છે જે આપણે પહેલા જોયો, બરોબર. એવો જ દાખલો છે ફરીથી જે તમને આપેલું છે કે ભાઈ R12 રેફ્રિજરન્ટ વાળું રેફ્રિજરન્ટ સાયકલ છે, ફરીથી VCRS બરોબર 15 ડિગ્રી અને 50 ડિગ્રી તાપમાન વચ્ચે કામ કરે છે. COP તમારે મેળવવાનું છે, રેફ્રિજરન્ટ ટેમ્પરેચર જે કમ્પ્રેસરમાંથી નીકળે છે બહાર એનું તાપમાન છે એ 55 ડિગ્રી છે, બરોબર. તો તમને 15 અને 50 ડિગ્રી તાપમાન માટે બધી વેલ્યુ HG SF ને SG બંને બધી વેલ્યુ આપેલી છે. ફરીથી તમારે હવે S1 ને S2, તો બધામાં S1 ને S2 ની વેલ્યુ કોઈ પણ કહેવાય ને સ્થિતિ હોય, ભીની વરાળની સ્થિતિ હોય, સ્ટ્રાયન સેચ્યુરેટેડ વરાળની સ્થિતિ હોય કે પછી સુપરહીટેડ વરાળની સ્થિતિ હોય, S1 ને S2 બધા માટે બધી સાયકલની અંદર S1 ને S2 ની વેલ્યુ સરખી જ રહેવાની, બરાબર. કેમ કે ઈ જે કમ્પ્રેશનની જે કહેવાય ને કે પ્રક્રિયા છે એ આખી આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશનની છે, બરાબર. અચળ એન્ટ્રોપી એ કમ્પ્રેશન થાય છે એટલે એ બધામાં સરખું રહેવાનું, બરાબર. હવે ખાલી ડિફરન્સ શું છે કે જો ડ્રાય એન્ડ સેચ્યુરેટ જો તમારી રેફ્રિજરન્ટનું સ્થિતિ છે, બરાબર, એ કમ્પ્રેશન પછી જો ભીની જો સૂકીને સંતૃપ્ત વરાળનું હોય, બરાબર, તો બંને તો S1 ને S2નું સરખામણી કરીને તમને ડ્રાયન્સ ફ્રેક્શનની વેલ્યુ મળી શકશે, બરાબર. કેમ કે તમારે 0.1 ઉપર તમારે એની એન્થાલ્પી જોશે COP મેળવવા માટે, બરાબર. 0.1 ઉપર રેફ્રિજરન્ટની એન્થાલ્પી તમારે જોશે COP મેળવવા માટે, બરાબર. એટલે જો કમ્પ્રેશન પછી તમારું રેફ્રિજરન્ટ જે સૂકી અને સૂકું અને સંતૃપ્ત થઈ જાય છે, ડ્રાયન્સ સેચ્યુરેટેડ વેપર થઈ જાય છે, બરાબર, તો આ બંને સરખામણી S1 ને S2ની સરખામણી ઉપરથી તમને ડ્રાયન્સ ફ્રેક્શન મળશે. અને જો તમારી જે રેફ્રિજરન્ટ છે એ 0.1 ઉપર સૂકું ડ્રાયન સેચ્યુરેટેડ છે, બરાબર, સૂકી અને સંતૃપ્ત, તો કમ્પ્રેશન પછી એ સુપરહીટર થઈ જશે, બરાબર. એની ઉપરથી તમને CPની વેલ્યુ મળી જશે જે તમને અહીં આગળ આપેલી છે, બરાબર. S1 ને S2 બધે સરખા છે, સરખામણી કરી, બરાબર. S1ની વેલ્યુ આપણને ડાયરેક્ટલી મળી જશે, S2ની વેલ્યુ કઈ રીતે મળશે? S3 + CP log E T2/T3, બરાબર. હવે આની ઉપરથી તમે S3ની વેલ્યુ છે, T2 T3 વેલ્યુ છે, CPની વેલ્યુ તમારે મેળવવાની છે, બરાબર. એટલે તમને CPની વેલ્યુ કેટલી મળશે? 0.682. એનો ઉપયોગ કરીને તમે H2ની વેલ્યુ મેળવો, H2 = H3 + CP T2 - T3, બરાબર. એટલે તમને શું જવાબ મળશે? H2 નો 290.91. હવે કમ્પ્રેસર વર્ક કેટલું થયું? H2 - H1, બરાબર. એટલે કે 290.91 - 193.8 જે થશે 16.12 kJ/kg. હવે રેફ્રિજરેટિંગ ઇફેક્ટ કેટલી થઈ? H1 - H5 જેટલી, અથવા H1 - H4 પણ કહીશું, કેમ કે H4 અને H5 બંને સરખા છે, બરાબર. જો H4 અને H5 બંનેની આ જે છે એ લાઈન તમારી કોન્સ્ટન્ટ એન્થાલ્પીની છે, અચળ એન્થાલ્પી હોય, એટલે H4 અને H5 બંનેની વેલ્યુ સરખી છે. એટલે H1 - H4 તમે કરો તો 193.8 - 84.9 એટલે કે 108.9 kJ, બરાબર. તો COP હવે તમે મેળવો તો W રેફ્રિજરેટિંગ ઇફેક્ટ છેદમાં વર્ક કમ્પ્રેસર વર્ક, બરાબર, એટલે 108.9 - 16.12 એટલે તમને આશરે આન્સર મળશે 6.8 જેટલો, બરાબર. હવે આગળ જો તમને આપેલી છે કે રિવર્સ કાઉન્ટ સાયકલ ઉપર તમારું રેફ્રિજરેશન સિસ્ટમ કામ કરે છે, બરાબર, -5 અને 40 ડિગ્રી વચ્ચે. જો રેફ્રિજરેશનની કેપેસિટી 60 kW હોય તો તમારી સિસ્ટમની COP મેળવવાની છે, અને પાવર કેટલો જોઈએ છે કિલોવોટમાં એ તમારે મેળવવાનું છે. તો TP T1 કેટલું છે? -5 ડિગ્રી કેલ્વિનમાં 269 અથવા 268 કેલ્વિન, બરાબર. અને T2 છે એ 240 ડિગ્રી એટલે કે 313 કેલ્વિન, બરાબર. રેફ્રિજરેશન ઇફેક્ટ તમને આપેલી છે 60 kW. હવે COP તમારે મેળવવું હોય રિવર્સ કાઉન્ટ સાયકલ માટે તો એની માટેનું સમીકરણ સાદું છે, T1/T2 - T1 એટલે 268/313 - 268 એટલે કે 5.96 COP મળી ગયો તમને. હવે કેટલું પાવર જોતો છે? તો COP બરાબર RE/WC, બરાબર. WC તમારે મેળવવાનો છે, તો WC ને તમે કરતા બનાવી નાખો તો રેફ્રિજરેટિંગ ઇફેક્ટ અપોન COP એટલે કે 60/5.96 એટલે કે 10.07 kW જેટલું કમ્પ્રેસર વર્ક તમારે જોશે, બરાબર. હવે તમે જોયું નોર્મલી જે છે એ ન્યુમેરિકલ જે બધા મોટાભાગના આવા જ રહેવાના, બરાબર. ખાલી ડિફરન્સ ખાલી આ બે સ્થિતિનો રહેશે ભાઈ, કે તમારો રેફ્રિજરન્ટ છે એ 0.1 ઉપર ભીની વરાળ છે, વેટસ્ટ્રીમના વેટ વેપરના ફોર્મમાં છે, ભીની વરાળના ફોર્મમાં છે, કે પછી સૂકીને સંતૃપ્ત વરાળના ફોર્મમાં છે, ડ્રાય સેચ્યુરેટેડ ફોર્મમાં છે, એ ચેન્જ રહેવાનો ખાલી, બરાબર. એની ઉપરથી તમારે જો કહેવાય ને કે અથવા તો ડ્રાયન્સેક્શનની વેલ્યુ મેળવવાની રહેશે, એક્સની વેલ્યુ મેળવવાની રહેશે, અથવા તો CPની વેલ્યુ મેળવવાની રહેશે. કઈ રીતે? બંનેની એન્ટ્રોપી જે છે, બરાબર, S1 ને S2 0.1 અને 0.2 ઉપર જે એન્ટ્રોપી છે, બરાબર, એ બંનેની સરખામણી કરીને, કેમ કે બંનેની એન્ટ્રોપી સરખી રહેવાની, એ બંને સરખાવશો એટલે તમને X અથવા CP જે તમારે જોતું છે એની વેલ્યુ તમને મળી જશે,
બરોબર, એની ઉપરથી તમારે એ પોઈન્ટ જે એક છે બરોબર, જે જરૂરી છે પોઈન્ટ એક ની એન્થાલ્પી મેળવવાની જરૂરી છે, જરૂર છે સીઓપી મેળવવા માટે, એની તમને એન્થાલ્પી મળી જશે બરોબર. પછી તમે આ સિમ્પલ સીઓપી ની જે સમીકરણ છે તમે મૂકી દેશો એટલે તમને આન્સર સીઓપી નો મળી જશે બરોબર. તો બધા પ્રકારના દાખલા જે છે આ પ્રકારના જ રહેવાના બરોબર. જો છતાં તમને કોઈ કોપી છતો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકશો બરોબર. તો સ્ટુડન્ટ આજનો વિડીયો છે આપણે અહીંયા સુધી રાખી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સુધી, એમને કહેજો કે સબસ્ક્રાઇબ કરી મારી ચેનલ જો ન કર્યું હોય તો. જો કોઈ ડાઉટ રહી ગયો હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખીને તમારે જાણ કરી શકો છો. અને બાકી સ્ટુડન્ટ્સ દર વખતના વિડીયો જેમ આ વિડીયો પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે આખા દેશની અંદર ઘટી રહ્યા છે, પણ સાથે સાથે વેક્સિનેશનના રસીકરણના જે આંકડા છે એ પણ ઘટી રહ્યા છે, બહુ ઓછા લોકો રસીકરણ કરાવી રહ્યા છે. તો તમને બધાને વિનંતી છે કે જો તમારે તમારી ઉંમર છે 18-44 વર્ષની વચ્ચે હોય, અથવા તમારા ઘરમાં કોઈ વ્યક્તિ હોય કે જેની ઉંમર છે 18-44 વર્ષની વચ્ચે છે અને એમણે હજી રસીકરણ નથી કરાવ્યું, તો પ્લીઝ તમને બધાને હાથ જોડી વિનંતી છે કે પ્લીઝ કોવિડની સાઇટ ઉપર અથવા આરોગ્ય સેતુની એપ ઉપર પોતાની જાતને રજીસ્ટર કરાવો અને તાત્કાલિક ધોરણે વેક્સિન લઈ લો, રસી લઈ લો. પ્લીઝ બિલકુલ સેફ છે, જરા પણ ડરવાની જરૂર નથી. વેક્સિનને રિલેટેડ કોઈ પણ જાતની તમારી પાસે અફવા આવે તો પ્લીઝ એને માનતા નહીં, બિલકુલ જાન લેવા નથી બરોબર. એ બધી અફવા ઉપર બિલકુલ વિશ્વાસ ન કરતા, બિલકુલ સેફ છે. અને અત્યારે આપણી વેક્સિન જે છે એ જ આપણી ઢાલ છે અત્યારે આ ખતરનાક બીમારી વિરુદ્ધ બરોબર. તો પ્લીઝ વેક્સિનેશન કરાવી લેજો અને વેક્સિન અપાવ્યા પછી પણ જો જરૂર પડે તો જ ઘરની બહાર નીકળજો. જો ઘરની બહાર નીકળવું પડે તો પ્લીઝ માસ્ક પહેરજો, સેનિટાઈઝર અને બોટલ સાથે રાખજો. ઘરે પાછા આવો એટલે તમારે હાથના સાબુના પાણીથી 20 સેકન્ડ સુધી ધોજો, પછી બીજી કોઈ વસ્તુને અડજો બરોબર. બાકી ગરમ ખોરાક, ગરમ પાણી, ગરમ પીણા લેજો બરોબર. તાજો ખોરાક લેજો, ઠંડો ખોરાક ન લેતો બરોબર. સાથે વાસી ખોરાક ન, ઠંડો ખોરાક ન, ઠંડુ પાણી ન પીતો જેથી તમે બીમાર ના પડો. બને તો એક ટાઈમ મળે તો એક્સરસાઇઝ કરજો જેથી તમારી ઇમ્યુનિટી સારી થાય. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.